આગામી બાવીસમી ફેબ્રુઆરીથી આરંભ કરવામાં ગુજરાતના આરોગ્ય વિભાગે જાહેરાત કરી છે રસીકરણના પ્રથમ રાઉન્ડમાં ઝેરી કમળો બાળ ટીબી પોલિયો ડેપતેરિયા ઉટાડીયુ ધનુર હિપબેક્ટેરિયા તથા ન્યુમોનિયા મગજનો તાવ જેવા રોગો તથા રોટા વાયરસથી થતા ઝાડા ઓરી અને રૂબેલા જેવી બીમારી સામે રક્ષણ મળી રહે તે માટે રસીઓ આપવામાં આવશે આરોગ્ય વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે બે વર્ષથી નાની ઉંમરના બાળકોને કોઈ પણ રસીકરણ કેન્દ્ર ઉપર રસી પૂરી પાડવામાં આવશે આ રસીકરણની ઝુંબેશથી નેવ ટકા સમાજને રોગમુક્ત બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે રસીકરણનો પ્રથમ રાઉન્ડ બાવીસમી ફેબ્રુઆરી અને બીજો રાઉન્ડ બાવીસમી માર્ચે શરૂ કરવામાં આવશે આ રાઉન્ડ પંદર દિવસ સુધી ચલાવવામાં આવશે મમતા દિન કોવિડ રસીકરણ અને રજાના દિવસો સિવાયના દિવસો દરમિયાન આ રસીઓ આપવામાં આવશે ગુજરાતના તમામ તેત્રીસ જિલ્લાઓ અને આઠ નગરપાલિકાના વિસ્તારોમાં બાળકો અને માતાઓના આ રસીકરણનો લાભ આપવામાં આવશે મિશન પ્રથમ હરોળના આરોગ્ય કર્મચારીઓ દ્વારા શહેરી સ્લમ વિસ્તારોમાં તેમજ અંતરિયાળ અને અતિ દુર્ગમ વિસ્તારોમાં તથા ગીચ વસ્તીવાળી ઝૂંપડપટ્ટીઓ ઈંટના ભટ્ટાઓ માછીમારોની વસ્તી બાંધકામ તથા ઔદ્યોગિક વિસ્તારો પહાડી વિસ્તારોમાં આવેલી વસાહતોમાં ઘરે ઘરે જઈને રસી આપવામાં આવશે રસી ન મેળવી શકેલા બાળકોની યાદી પણ આ સાથે જ તૈયાર કરવામાં આવશે રસીકરણની સેવાથી વંચિત રહી ગયેલા બાળકોને આવરી લેવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે આ રીતે બાળમૃત્યુનો દર નીચે લઈ જવાનું આયોજન કરવામાં આવ્યું છે